નોબેલ પારિતોષિક પુરસ્કૃત નવલકથા આઉટ લેખક આલ્બેર કામુ ખંડ એક પ્રકરણ ત્રણ સવાર આખી ઓફિસમાં મારે ખૂબ કામ પહોંચ્યું મારો શેઠ ખુશમિજાજ હતો હું ખૂબ થાકી ગયો છું કે નહીં તેની તેણે પૂછપરછ કરી અને ત્યાર પછી મારી માની વય કેટલી હતી તે વિશે તેણે પૂછપરછ કરી મેં થોડોક વિચાર કર્યો ત્યાર પછી મેં જવાબ આપ્યો સાઠેક વર્ષ મેં ગોળ જવાબ આપ્યો કેમ કે મારે ભૂલ નહોતી કરવી આ સાંભળ્યા પછી તેણે અનુભવી શા માટે હું કલ્પી ન શક્યો અને પછી એ અંત આવ્યો એમ મેં માની લીધું ભરતિયાના બિલોનો ગંજ મારા ટેબલ પર ખડકાયો હતો મારે તે બધા જોઈ જવાના હતા ખાણા માટે જતા પહેલા મેં મારા હાથ ધોયા બપોરે તેમ કરવામાં મને હંમેશા મજા આવતી સાંજે તેમાં ઓછો આનંદ આવતો કેમ કે ઘણા લોકોએ ટુવાલ વાપરેલો હોવાથી તે તરબોળ રહેતો એકવાર મેં મારા શેખનું ધ્યાન તે તરફ દોર્યું હતું તેમ થાય છે તે ખોટું થાય છે એમ તો તેણે કબૂલ્યું પણ તેને મન આ માત્ર એક વિગત હતી હું ઓફિસના મકાનમાંથી હંમેશ કરતા સહેજ મોડો સાડા બાર વાગ્યે બહાર નીકળ્યો મારી સાથે ફોરવર્ડિંગ ખાતામાં કામ કરતો ઇમેન્યુઅલ હતો અમારી ઓફિસના મકાનમાંથી સમુદ્ર દેખાય છે અને અમે બારામાં આવતા વાહનોને જોયા થોડીવાર પગથિયાં પગથિયા પર થોભ્યા સૂર્ય તપતો હતો ત્યાં જ એક મોટી ટ્રક આવી તેના એન્જિનમાંથી સાંકળોનો તથા સિલિન્ડરોનો મોટો અવાજ આવતો અમારે તેમાં કૂદી પડવું એમ ઇમેન્યુઅલે સૂચવ્યું હું દોડવા માંડ્યો ટ્રક સારી એવી દૂર હતી અને અમારે લાંબા અંતર સુધી તેની પાછળ દોડવું પડ્યું એન્જિનની ગરમી તથા અવાજોનું તો પૂછવું જ શું હું અર્ધ બેહોશ બની ગયો ઊંટડા અને ગરેડી વચ્ચે થઈ પાણી તરફની અમારી ગાંડી દોડનું જ અમારી બાજુએ રહેલી ઘેરી વહાણની સારીઓનું અને ક્ષિતિજ કોરે કોલકાઠીઓનું જ મને ભાન હતું ટ્રક પાસે હું પહેલો પહોંચ્યો મેં ત્વરિત કૂદકો માર્યો સલામતીથી અંદર પહોંચી ગયો મારી પાસે અંદર આવી જવામાં મેં ઇમેન્યુઅલને મદદ કરી અમે બંને હાંફતા હતા અને ગમે તેમ પથરાયેલી કાંકરી પરના ટ્રકના આંચકાઓને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી હતી ઇમેન્યુઅલે આંચકો ખાધો અને મારા કાનમાં હાફતો બોલ્યો આપણે પાર પાડ્યું સિલેસ્ટીના રેસ્ટોરાએ અમે જયારે પહોંચ્યા ત્યારે અમે પરસેવે રેબઝેબ થતા હતા સિલેસ્ટી તો પ્રવેશ દ્વાર પાસે તેની હંમેશની જગ્યાએ બેઠો હતો તેનું એપરન તેની દૂંદ ઉપર ઉપસેલું હતું અને તેની સફેદ મૂછના અંકોડા સારી પેઠે વાળેલા હતા અમને જોઈને તેણે સંભાવ વ્યક્ત કર્યો અને તેણે આશા રાખી કે હું અસ્વસ્થતા નહોતો અનુભવતો ના મેં કહ્યું પણ ખૂબ ભૂખ્યો થયો હતો મેં લૂસપુસ ખાઈ લીધું અને અંતે થોડીક કોફી પીધી ત્યાર પછી હું મારે ઘેર ગયો એક નાનું જોકુ મારી લીધું કેમ કે મેં શરાબનો છલોછલ જામ પીધો હતો જાગ્યો ત્યારે પથારીમાંથી ઊઠતા પહેલા મેં સિગારેટ પીધી હું થોડોક મોડો પડ્યો હતો એટલે ટ્રામ પકડવા મારે દોડવું પડ્યું ઓફિસમાં ગુંગળામળ થતી હતી અને આખી બપોર અતિ અસ્વસ્થતાથી વિતાવી એટલે ઓફિસ બંધ થતાં જ મેં રાહતનો દમ અનુભવ્યો ઠંડકમાં હું ઠઠ્ઠાઓમાં લટાર મારતો હતો આકાશ નીલું હતું અને ઓફિસની ગુંગળામળ પછી ખુલ્લામાં ફરવાનો આનંદ આવતો હતો છતાંય હું સીધો ઘેર ગયો કેમ કે મારે બટાટા રાંધવાના હતા પ્રવેશખંડ અંધારો હતો અને જ્યારે હું પગથિયા ચડતો હતો ત્યારે ગડા સાલામાનો સાથે હું લગભગ ટકરાયો સાલામાનો હું રહેતો હતો તે જ મજલે રહેતો હતો હંમેશની જેમ તેની સાથે તેનો કૂતરો હતો વર્ષોથી તે બંને અવિભાજ્ય હતા સાલામાનો સ્પેનિયલ કૂતરો કદરૂપો અને જડ હતો તેને ચામડીનો કશોક રોગ થયો હતો હું માનું છું કે તે કશેકથી લઈ આવ્યો હતો ગમે તેમ પણ તેના બધા વાળ ખરી ગયા હતા અને તેનું શરીર ભૂખરા પોપડાઓથી છવાયેલું હતું કદાચ એક નાની ઓડીમાં પોતાના કૂતરા સાથેની પોતાના કૂતરા સાથે જ ગંધાઈ રહેવાને કારણે સાલામાનો પણ તેના જેવો જ થઈ ગયો હતો તેના જાડા વાળ પાતળા બની ગયા હતા અને તેના ચહેરા પર લાલ ડાઘાઓ હતા અને પેલા કૂતરાએ તેના માલિકની વિચિત્ર ખૂંધી ચાલ અપનાવી હતી તેનું મોં હંમેશા ખૂબ દૂર સુધી લંબાયેલું રહેતું અને તેનું નાક હંમેશા જમીન પર રહેતું પણ વિચિત્ર વાત તો એ હતી હોવા એકબીજા પ્રત્યે હતો દિવસમાં બે વાર અગિયાર તથા છ વાગ્યે તે ઘરડો માણસ તેના કૂતરાને ફરવા લઈ ગયો અને છેલ્લા આઠ વર્ષોથી તેમાં કશો ફેરફાર નહોતો પડ્યો તમે તે બંનેને ર્યુદ્ધ લાયનમાં જોઈ શકો તે કૂતરો તેના માલિકને પોતાની સાથે દોડાવતો હોય અને તે શક્ય તેટલા શ્રમથી દોડતો હોય છેવટે તે ગઢો માણસ પગલું ચૂકી જતો અને લગભગ પડી જતો પછી તે પોતાના કૂતરાને મારતો અને તેને ગાળો દેતો કૂતરો ઘૂંટણવાળી બેસી જતો અને પાછળ પડી જતો અને હવે પોતાની સાથે તેને ઢસડવાની જવાબદારી તેના માલિકની રહેતી તરત જ કૂતરો બધું ભૂલી જતો અને ફરી દોરી સાથે દોડતો ફરી વાર માર ખાતો અને ગાળો પણ ત્યાર પછી તે બંને ફૂટપાથ પર થોપતા તે બંને અને એકમેક સામે તાકી રહેતા કૂતરો આંખોમાં ભય સાથે અને તે ગરડો તિરસ્કાર સાથે જ્યારે જ્યારે તેઓ બહાર જતા ત્યારે ત્યારે આવું બનતું કૂતરો જો બત્તીના થાંભલા પાસે ઉભવા ઇચ્છતો તો તે ગરડો તેને ત્યાં ઉભો ન રહેવા દેતો અને તેને ધસડતો અને મૂર્ખ સ્પેનિયલ કૂતરો પોતાની પાછળ થોડાક ટીપાની ગંધ મૂકી દેતો પણ જો તે આવું ઓરડામાં કરતો તો ફરીવાર તેને માર પડતો છેલ્લા આઠ એક વર્ષોથી આવું ચાલતું અને સિલેષ્ટી તો હંમેશા કહેતો કે આ અપકીર્તિજનક શરમ છે અને તે અંગે કશું કરવું જોઈએ પણ ખરેખર કોઈ નક્કર સૂચના કરતું નહીં જ્યારે હું સાલામાનોને ખંડમાં મળ્યો ત્યારે તે કૂતરા સામે રાડ પાડતો હતો તેને છીનાળ કજાત રખડેલ જેવી તે ગાળો દેતો અને કૂતરો કકડાટ કરતો હતો ગુડ ઇવનિંગ મેં કહ્યું પણ તે ઘડાએ મારી નોંધ લીધી નહીં અને કૂતરાને ગાળો જે દેતો રહ્યો એટલે મને થયું કે કૂતરાએ શું કર્યું તે મારે પૂછવું જોઈએ પણ તોય તેણે ઉત્તર ન આપ્યો પણ ફરી ફરીને તે બબડતો રહ્યો જંગલી હલકટ અને આવી આવી ગાળો તે દેતો રહ્યો મને બરાબર તો દેખાયું નહીં પણ તે તેની ગળાપટ્ટીમાં કશું ખોસતો હોય તેમ લાગ્યું મેં મારો અવાજ થોડોક ઊંચો કર્યો ચારે બાજુ જોયા વિના દબાયેલા ગુસ્સામાં એ બબડ્યો હંમેશા તે રસ્તામાં જ આવ્યા કરે છે ઉડાવી દો પછી તે પગથિયા ચડવા માંડ્યો પણ કૂતરાએ આનાકાની કરી અને ફર્શ પર ચત્તો પાટ પડી રહ્યો એટલે તેણે તેને પગથિયે પગથિયે બળ વડે દોરીથી ધસડવો પડ્યો ત્યાં જ શેરીમાંથી મારે જ મજલે રહેતો એક માણસ આવ્યો સામાન્ય રીતે અહીં તેને વિશે એવું કહેવાતું કે તે દલાલ છે પણ જો તેને તેના ધંધા વિશે પૂછવામાં આવતું તો કહેતો કે ગોદામમાં કામ કરતો હતો એક વાત નક્કી હતી શેરીમાં તે ખૂબ અપ્રિય હતો છતાંય તે ક્યારેક ક્યારેક મારી સાથે બોલતો અને ક્યારેક મારા ઓરડામાં થોડીક વાત કરવા આવતો કેમ કે હું તેને સાંભળતો હતો ખરેખર તો તે જે કહેતો તેમાં મને રસ પડતો એટલે તેને નિરાશ કરીને ટાળવાનું મારે માટે કોઈ કારણ નહોતું તેનું નામ હતું સાયંતેસ રેમન્ડ સાયંતેસ તે ઠીંગણો અને જાડો હતો તેનું નાક બોક્સર જેવું હતું અને તે હંમેશા ખૂબ ચીવટથી કપડા પહેરતો એકવાર સાલામાનોની વાત કાઢતા તેણે મને કહ્યું હતું આ ખૂબ શરમજનક છે સાલામાનો જે રીતે તેના કૂતરાને રાખતો હતો તેથી મને ચીડ નથી ચડતી એવું એ તેણે મને પૂછ્યું હતું અને મેં ઉત્તર આપ્યો હતો ના હું અને સાયંતેજ સાથે ઉપર ગયા અને ત્યાં જ મારા બારણા તરફ વળીને તે બોલ્યો સાંભળો મારી સાથે તમે આજે જમો તો કેમ મારે ત્યાં થોડોક શરાબ અને થોડુંક માંસ છે મને થયું કે આમ કરવાથી મારી રાંધવાની મહેનત બચશે એટલે મેં કહ્યું આભાર તમારો એક ઓરડામાં જ તે રહેતો હતો તે ઓરડા સાથે બારી વિનાનું એક નાનું રસોડું હતું તેની પથારીની ઉપર દેવદૂતનું સફેદ તથા ગુલાબી રંગના પ્લાસ્ટરનું એક બુથ મેં જોયું અને સામેની દિવાલ પર રમતોના વિજેતાઓ તથા નગ્ન યુવતીઓના ફોટા ચોંટાડેલા મેં જોયા પથારી અસ્તવ્યસ્ત હતી અને ઓરડો ગંદો હતો તેણે પેરાફીન લેમ્પ પેટાવ્યો અને પછી તેના ખિસ્સા ફંફોડવા માંડ્યો ત્યાર પછી તેના જમણા હાથે બાંધેલો એક મેલોગેલો પાટો તેણે મને દેખાડ્યો શી ધમાલ થઈ હતી મેં તેને પૂછ્યું તેણે મને કહ્યું કે એક માણસે તેને ઉશ્કેર્યો હતો અને તેની સાથે ઉગ્ર ઝપાઝપી થઈ હતી હું ધમાલ નથી હું ધમાલ ઊભી કરતો જ નથી તેણે કહ્યું માત્ર થોડોક જ ક્રોધી છું એટલું જ તે પ્રમાણે મને કહ્યું પડકારતા કહ્યું મરદ હોય તો રૂમમાંથી ઉતરી નીચે આવ મેં કહ્યું ચોપ મર મેં તારું કશું જ બગાડ્યું નથી ત્યારે તેણે કહ્યું કે મારામાં કશો દમ નથી બસ ત્યાં જ પતી ગયું હું ટ્રામમાંથી નીચે ઉતર્યો અને મેં તેને કહ્યું તું તારું મોં બંધ કર નહીતર હું તારું મોં બંધ કરી દઈશ કરતો ખરો જોઉં તેણે કહ્યું ત્યાર પછી મેં તેના મોં પર સીધી ચોળી દીધી અને તેને બરાબર પછાડી દીધો થોડી વાર રહી હું તેને ઉભો થવામાં મદદ કરવા ગયો ત્યાં જ પડ્યા પડ્યા તેણે મને એક લાત મારી દીધી એટલે મેં તેને ઘૂંટણથી હડસેલ્યો અને થોડાક વધુ ફટકા માર્યા જ્યારે મેં તેની સાથે હિસાબ પતાવ્યો ત્યારે તેના શરીરમાંથી ડુક્કરની જેમ લોહી વહેતું હતું બરાબર પરચો મળી ગયો કે નહીં એમ મેં તેને પૂછ્યું ને તેણે કહ્યું હા વાત કરતા કરતા સાયન્ટેસ્ટ પાટો બાંધતો હતો અને હું પથારી પર બેઠો હતો એટલે તમે સમજ્યા હશો કે આમાં મારો કશો વાંક ન હતો તેને જ આ કરવું હતું ખરું ને તેણે માથું હલાવ્યું અને તેણે કહ્યું મેં માથું હલાવ્યું અને તેણે કહ્યું ખરેખર તો હું એક બાબતમાં તમારી સલાહ લેવા માંગુ છું તેને આની સાથે લાગે વળગે છે તમે દુનિયા આખીમાં ઘૂમી વળ્યા છો અને હું ખાતરીપૂર્વક કહું છું કે તમે મને મદદ કરી શકશો અને પછી હું જિંદગીભરનો તમારો મિત્ર બની જઈશ જે મારું ભલું કરે છે તેને હું ક્યારેય ભૂલતો નથી જ્યારે મેં કશી ટીકા જ ન કરી ત્યારે તેણે મને પૂછ્યું કે અમે બે મિત્રો બનીએ તે મને પસંદ છે કે નહીં મેં કહ્યું કે મારે કશો જ વાંધો નહોતો તેથી તેને સંતોષ થયો તેણે માંસ બહાર કાઢ્યું કેણીમાં તેણે રાંધ્યું અને પછી ટેબલ પર મૂક્યું શરાબની બે બોટલ પણ તેને બહાર કાઢી આ બધું કરતા કરતા તે કશું ન બોલ્યો અમે ખાવાનું શરૂ કર્યું પછી તેણે બધી વાત મને કહેવા માંડી અલબત્ત શરૂઆતમાં સહેજ અચકાતા અચકાતા દરેક વખતે હોય છે તેમ આ ઝઘડાની પાછળ પણ એક છોકરી જ હતી લગભગ નિયમિત રીતે અમે બે સાથે હોઈએ છીએ હકીકતમાં તો હું જ તેને પોષું છું અને આથી સારો એવો ખર્ચો કરવો પડે છે જેને મેં માર્યો તે તેનો ભાઈ હતો હું કશું જ ન બોલ્યો તે તેને જોયું એટલે તેણે કહ્યું કે પડોશીઓ તેને વિશે જે કંઈ કહેતા હતા તેની તેને જાણ હતી પણ તે નરાતર જૂઠું હતું સૌની જેમ તેને તેની જિંદગીના સિદ્ધાંતો હતા અને તે ગોદામમાં કામ કરતો હતો ઠીક તેણે કહ્યું આપણે આપણી વાત આગળ લંબાવીએ એક દિવસ મને ખબર પડી કે તે વિશ્વાસઘાત કરતી હતી જોકે તેનું ગુજરાન ચાલે તેટલા પૂરતા પૈસા આપતો હતો તે તેની ઓળીનું ભાડું આપતો હતો તથા ખોરાકના રોજના વીસ ફ્રાંક આપતો હતો ભાડાના ત્રણસો ફ્રાન્ક અને ખોરાકના છસો ફ્રાંક વાર તહેવારે નાની નાની ભેટો સુદ્ધાએ મોજાની જોડ અને બીજું બધું લગભગ મહિને હજાર ફ્રાંક પણ મારી સુંદરીને તેટલું પૂરતું નહોતું મેં હંમેશા તે હંમેશા કચવાટ કરતી હતી કે હું જે કંઈ આપું છું તેનાથી તેના બંને છેડા મળતા નથી એટલે એક દિવસ મેં તેને કહ્યું તો થોડાક કલાકોની નોકરી કેમ લેતી નથી એથી મારે સરળતા થશે આજે સવારે જ હું તારે માટે એક નવું ફ્રોક ખરીદી લાવ્યો હું તારું ભાડું ચૂકવું છું અને રોજના તને વીસ ફ્રાંક આપું છું પણ તું તારી બહેનપણીઓ સાથે કાફેમાં જઈને તારા પૈસા વેડફે છે તું તેમને કોફી અને મીઠાઈ વહેંચે છે અલબત્ત પૈસા મારા ખિસ્સામાંથી ખર્ચાય છે હું તારી સાથે વાજબી વર્તન કરું છું અને આ રીતે તું મને બદલો આપે છે પણ નોકરીની વાત તે સાંભળતા સાંભળવાની જ નહોતી જોકે તે કહ્યા જ કરતી હતી કે હું જે કાંઈ તેને આપું છું તે તેને પૂરતું થઈ રહેતું નથી અને પછી એક દિવસ મેં જાણ્યું કે તે મારી સાથે હલકટ રમત રમતી હતી તેણે મને જણાવ્યું કે તેણે પેલી સ્ત્રીની પર્સમાં લોટરીની એક ટિકિટ જોઈ હતી અને જ્યારે તેણે પેલીને પૂછ્યું કે ટિકિટ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા હતા ત્યારે તે સ્ત્રીએ કશું જ કહ્યું નહીં વળી વાર તેણે બે બંગડીઓનું ગીરોખત જોયું હતું એ બે બંગડીઓ તો તેણે આ પહેલા ક્યારેય જોઈ નહોતી એટલે મેં જાણ્યું કે કશું કલકટ ચાલી રહ્યું છે અને મેં તેને કહ્યું કે મારે હવે તેની સાથે કશી જ નિસ્બત નથી પણ પહેલા તો મેં તેને ઠીક માર માર્યો અને તેની તેની ઉણપો બતાવતા કેટલાક સચોટ વિધનો કર્યા મેં કહ્યું કે તેને માત્ર એક જ વસ્તુમાં રસ હતો જયારે જ્યારે તક મળે ત્યારે ત્યારે કોઈ પણ પુરુષની શયાભાગીની થવા માં જ અને મેં તેને સ્પષ્ટ ચેતવણી આપી એક દિવસ તું ને ઈચ્છું કે તું ફરી મને મેળવી લે આ શેરીની બધી જ છોકરીઓ મને તારો બનાવી રાખવા બદલ તારા નસીબની અદેખાઈ કરે છે લોહી વહેતું થયું ત્યાં સુધી તેણે પેલી સ્ત્રીને માર માર્યો હતો આ પહેલા તેણે તેને ક્યારેય માર માર્યો નહોતો ઠીક ખાસ કંઈ કઠોર માર નહીં માત્ર હળવો હલકો માર તે થોડીક રાડારોડ કરતી હતી અને મારે બારી બંધ કરવી પડી અલબત્ત પછી તો રોજની જેમ તેનો અંત આવ્યો પણ આ વખતે તો હું તેનાથી વાજ આવી ગયો છું મારા મનમાં તો એમ છે કે મેં તેને પૂરતી શિક્ષા કરી નથી હું શું કહું છું તે સમજ્યા તમે તેણે મને સમજાવ્યું કે તે આ અંગે મારી સલાહ માંગતો હતો દીવામાંથી ધુમાડો નીકળતો હતો અને વાતને નીચી કરવા માટે તેણે ઓરડામાં આંટા મારવા બંધ કર્યા મેં માત્ર સાંભળ્યું હું કશું જ બોલ્યો નહીં મેં શરાબની આખી બોટલ ગટગટાવી હતી અને મારું માથું ધમધમતું હતું મેં મારી બધી જ સિગારેટો ખતમ કરી નાખી હતી એટલે રેમંડની સિગારેટો હું પીતો હતો કેટલીય છેલ્લી ટ્રામો પસાર થઈ ગઈ અને તેમની સાથે શેરીના છેલ્લા અવાજો શમી ગયા રેમંડ વાત કર્યા જ કરતો હતો તેને એક જ વાતની ચીડ હતી કે તેને તે કહેતો હતો તેમ એક વ્યભિચારી સ્ત્રી મળી હતી પણ તેને પૂરેપૂરો પાઠ શીખવવા તે કૃત નિશ્ચયી બન્યો હતો તેણે કહ્યું તેમ તેને પહેલો વિચાર તો એ આવ્યો કે તે તેને એક હોટેલમાં લઈ જાય અને પછી ખાસ પોલીસને ત્યાં બોલાવે સામાન્ય વેશિયાઓના રજીસ્ટરમાં તેનું નામ લખી દેવા તે તેમને સમજાવે આથી તે સ્ત્રી ખૂબ ગુસ્સે થશે પછી અંધારી દુનિયાના તેના કેટલાક મિત્રોને જે મિત્રો ગમે તેવી પણ કમાણી કરવા માટે વેશ્યાઓ રાખતા હતા તે મિત્રોને તે મળ્યો હતો પણ તેમની પાસેથી ખરેખર કોઈ રસ્તો ન જડ્યો તેણે જ સૂચવ્યું તેમ તે જાતની વ્યવસ્થા તેમની શેરીઓ પૂરતી સાચી હોય પણ ખરી છતાંય તમારો વિશ્વાસઘાત કરે છે તે છોકરી સાથે કેવો વર્તાવ કરવો એ જો તમે ન જાણતા હો તો એવા થવાનો અર્થ જ શો છે જ્યારે તેણે તે મિત્રોને એવું કહ્યું ત્યારે તેમણે તેને સૂચવ્યું કે તેણે તે સ્ત્રીને ડામ દેવા પણ આવું એ તે ઈચ્છતો નહોતો આ અંગે ખૂબ ખૂબ વિચારવાની જરૂર હતી પણ તે પહેલા તે મને કશું પૂછવા માંગતો હતો તે મને કશુંક પૂછે તે પહેલા એણે કહેલી કથા વિશે મારો સામાન્ય અભિપ્રાય જાણવા માંગતો હતો મેં કહ્યું કે મારો કોઈ ખાસ અભિપ્રાય નથી પણ મને તે કથામાં રસ પડ્યો છે હું શું માનતો હતો કે તે સ્ત્રીએ તેની સાથે હલકટ વર્તાવ કર્યો છે મારે કબૂલ કરવું પડ્યું કે એવું લાગતું હતું ખરું ત્યાર પછી તેણે મને પૂછ્યું કે તે સ્ત્રીને શિક્ષા થવી જ જોઈએ એમ હું માનું છું કે નહીં અને હું જો તેની જગ્યાએ હોત તો હું શું કરત મેં તેને કહ્યું કે આવા કિસ્સાઓમાં કેમ વર્તાય તે અંગે કોઈથી કશું ચોક્કસ તો ન કહી શકાય પણ તે સ્ત્રીને દંડ મળવો જોઈએ એવી તેની તીવ્ર ઈચ્છાને હું બરોબર સમજી શકતો હતો મેં થોડોક વધુ શરાબ પીધો રેમંડે તો ત્યારે બીજી સિગારેટ સળગાવી અને પોતે આ અંગે શું કરવા ઇચ્છતો હતો તે મને સમજાવવા માંડ્યો તે બેસીને એક પત્ર લખવા માંગતો હતો ખરેખર એક ખુલ્લો ધઝાડે તેવો પત્ર વળી સાથે સાથે તે સ્ત્રી પાસે પોતે જે કંઈ કર્યું છે તેનો પશ્ચાતાપ પણ કરાવવા માંગતો હતો પછી તે ઠેકાણે આવે એટલે તે સ્ત્રી સાથે સુશે અને જ્યારે તે સ્ત્રી બરાબર ઉશ્કેરાશે ત્યારે તે તેના મોં પર થૂકશે અને તેને ઓરડાની બહાર હડસેલી મૂકશે તેની સાથે સંમત થતા મેં કહ્યું કે તે યોજના ખરાબ નહોતી આથી તે સ્ત્રીને સાચી શિક્ષા મળશે પણ રેમંડે મને કહ્યું કે જે જાતનો પત્ર લખવો જોઈએ તેવો પત્ર લખવા તે ટેવાયેલો નહોતો અને ત્યાં જ હું તેને મદદ કરી શકતો હતો હું કશું જ બોલ્યો નહીં ત્યારે તેણે મને પૂછ્યું કે અત્યારે જ તે પત્ર લખી આપવામાં મને કશો વાંધો છે ખરો અને મેં કહ્યું ના હું પ્રયત્ન કરું તેણે શરાબનો જામ ગડગટાવ્યો અને ઉભો થયો ત્યાર પછી ટેબલ પર જગ્યા કરવા માટે તેણે રકાવ્યો તથા વધેલું થોડું ઠંડુ માંસ ખસેડી નાખ્યા મીણિયાને બરોબર સાફ કર્યા પછી ટેબલ પાસેના તેના કબાટમાંથી લીટી દોરેલું એક કાગળ તે લઈ આવ્યો ત્યાર પછી એક પરબીડિયું લાકડાનું એક નાનું લાલ હોલ્ડર અને જાંબુડી શાહી ભરેલો એક ચોરસ ખડીયો તે લઈ આવ્યો જેવું તેણે મને તે યુવતીનું નામ કહ્યું હું જાણી ગયો કે તે સીધી કોમ હતી હતી પત્ર લખ્યો મેં તે અંગે ખાસ જહેમત ન ઉઠાવી પણ હું રેમંડને સંતોષવા માંગતો હતો કે તેને ન સંતોષવાનું મારી પાસે કોઈ કારણ ન હતું પછી જે કંઈ મેં લખ્યું તે મેં તેને વાંચી સંભળાવ્યું સિગારેટના ધુમાડા કાઢતા તે સાંભળતો હતો અને ક્યારેક ક્યારેક ડોકું હલાવતો હતો ફરીવાર વાર વાંચ તેને કહ્યું તે ખુશ થતો હતો આની જે જરૂર હતી હસતા હસતા તે બોલ્યો તું બુદ્ધિશાળી છે દોસ્ત મારા તું બધું બરાબર જાણે છે દોસ્ત મારાનો અર્થ પહેલી વાર તો મને ન સમજાયો પણ પછી ત્યારે મારા ખભા પર હાથ ઠપકારતા તે બોલ્યો હવે આપણે દોસ્તો છીએ ખરું ને ત્યારે સમજાયો હું મુંંગો રહ્યો ફરીવાર તેણે તે જ કહ્યું હું તો હું તેનો દોસ્ત થાઉં હું તેનો દોસ્ત હોઉં કે ન હોઉં તેની મને ખાસ કે પડી નહોતી પણ મારે તેની પણ તે મારી દોસ્તી બાંધવા તત્પર જ હતો ત્યારે મેં ડોકું હલાવ્યું ને કહ્યું હા પણ તેણે તે પત્ર પરબીડિયામાં મૂક્યો અને વધેલો શરાબ અમે ગટગટ આવી ગયા ત્યાર પછી થોડીક ક્ષણો સુધી અમે સિગારેટ પીધી કશું જ બોલ્યા વિના શેરી સાવ શાંત હતી ક્યારેક ક્યારેક મોટર પસાર થતી ત્યારે સહેજ અવાજ હતો છેવટે મેં કહ્યું કે મોડું થતું હતું ને રેમંડ પણ સંમત થયો આજે સાંજે સમય ખૂબ ઝડપે પસાર થઈ ગયો તેણે ઉમેર્યું અને એક રીતે તે સાચું હતું હું સુવા ઈચ્છતો હતો હાલવાની શક્તિ નહોતી રહી હું થાકેલો લાગતો હઈશ કેમ કે રેમને મને કહ્યું માણસને તોડી પાડે તે રીતે માણસે વસ્તુને અપનાવવી ન જોઈએ પહેલા તો હું તેના કહેવાનો મર્મ ન સમજ્યો પણ પછી તેણે સ્પષ્ટ કર્યું કે તેણે મારી માના મૃત્યુ વિશે સાંભળ્યું હતું તે તે તેણે કહ્યું કહ્યું કોક કોક ને દિવસે તો થવાનું જ હતું હતું તેનું સાચું એમ મેં તેને હું ઉભો થયો રેમંડે મારી સાથે અતિ ઉષ્માથી હસ્ત દુનન કર્યું સાથે કહ્યું એ ખરું કે માણસો હંમેશા એકબીજાને સમજે છે બહાર નીકળીને બારણું બંધ કર્યા પછી દાદર પર ઉભા ઉભા મેં કેટલીય ક્ષણો સુધી વિચાર્યા કર્યું આખી એ ઇમારત કબર જેવી શાંત ભાસતી હતી દાદરના પુલાણમાંથી એક બેજીલી ઉદાસ દુર્ગંધ હતી મારા કાનમાં ધસમસતા લોહીના ધબકારા સિવાય હું કશું જ સાંભળી શકતો નહોતો થોડીક વાર તો તે સાંભળતો હું ઊભો જ રહ્યો ત્યાં જ ગરડા સાલામાનોના ઓરડામાં કૂતરો કણસવા માંડ્યો અને નીંદ ઘેરી ઇમારતમાંથી એક આછો ખિન્ન અવાજ ધીરે ધીરે ઉઠવા લાગ્યો નીરવતા અને અંધારામાંથી ફૂલ પ્રગટતું હોય તેમ